તો સમય સારો છે સાહેબ, તમે હું કહું ને કે આ ટીવીમાં રોજ ખોલો એટલે બે શેર તમને જોવા મળે. ત્યાં નિર્મળ બાબા તો હમણાં ઓછું પડી ગયું થોડું હમણાં સાહેબ. હા જો કહું, હાવ હાવ હાસુ કહું, જો હાવ હાસુ હું હાવ ખોટું પણ હાવ હાસુ જ લાગશે. હમણાં આપણા પાકિસ્તાનનો વડાપ્રધાન શું નંબર, ઇમરાન ખાન. ઇમરાન ખાને ફોન કર્યો નિર્મળ બાબા, એ તમને કોઈ ખબર છે? મને ખબર છે, બોલો. નિર્મળ બાબાને ફોન કર્યો, બાબા મેરી પર સે કૃપા હટ ગઈ હે, દેખીએ બાબા કૃપા કાં રૂકી હે. તો નિર્મળ બાબા કે કોણ બોલ રહા હે? બાબા ઇમરાન બોલ રહા હું, ખુદા કે વાસ્તે કુસકી છીએ. કોણ ઇમરાન? ગોળા ફેંકતા થવો ક્રિકેટવાલા? હા બાબા, ગોળા ફેંકોનું વધારે હાલે બાબા. હું ક્રિકેટરનો જ સૌ હું, પણ બાબા મને ખબર જ નહોતી બહારથી આવું થઈ જાય. અત્યારે હું પૂરો તકલીફમાં છું. એક વાર તો ભારતના સૈનિકો મોદી બાપુ મારી ઉપર એટલા બધા ત્રાહી રહ્યા છે, મને મારી નાખશે બાબા. કૃપા કીજે બાબા. ઇમરાન રોના ધોના બંધ કરી દે, તેરે પરસે કૃપા રૂક ગઈ બાબા. એટલે જ મને ખબર પડી કે કૃપાને ચાલુ કરવા વાળો ભારતમાં એક જ છે, નિર્મળ બાબા. નિર્મળ ઘોડે સીધે સીધું કૃપા ચાલુ કરી દે છે, જાણે પોતાના બાપની લોટરી હોય એમ. બાબા કૃપા કીજે બાબા. રોના બંધ કર, બોલા થા બાબા. જેસે કેસે હેસે, મેને અભિનંદન કો ભી ભેજ દિયા તે, મેને ક્યાં સાળા નહીં. અને 370 હટ ગઈ હે બાબા, તો ભલે ને હટ ગઈ હે, પણ બાબા કુછ કીજે. ભારત કા તિરંગા દેખાય તુને? આ બાબા દેખાય. કભી સલામ કિયા હે? સલામ નહીં કિયા બાબા, બસ વહાં રુક ગઈ હે તેરી કૃપા. ભારત આ તિરંગા લે જા, લાહોર મેં લહેરા દે ઓર સલામી દે દે, તેરી કૃપા શરૂ હો જાયેગી. આવું કરે તો સારું, તો નિર્મળ બાબાને પ્રણામ કરીએ આપણે. પણ કેવું કરે બધા, કેવું કેવું? મેં તો ઘણો સમયથી જોયા નથી હમણાંથી તો, પણ નીતરી મને આમ ગમે સારું. દુનિયા તમે જેવું કુંડાળું તાણો એમાં પડવા તૈયાર છે. પણ આ સત્ય સનાતનને પકડી રાખો ને, કોઈક આંબલા આંબલી શું કામ દેખાડે એમાં જાઓ સાહેબ. જ્યાં સીધું ગીતા આપણને લાગુ પડતી હોય, જ્યાં શિવ લાગુ પડતા હોય, સનાતન ધારા જ્યાં લાગુ પડતી હોય, જ્યાં તમારી કુળદેવી ખોડિયાર ખમકારા કરતી હોય, બસ એ કૃપા તમારી પાસે જ છે. મેં પહેલાં કીધું તમારું ભાગ્ય એ બદલાવી શકે. ભાઈ ખોટે ખોટે હાવ, બાકી તો દુનિયામાં સાહેબ કોણ કોણ એવો બાકી છે કે બીમાર નથી? કાંઈક ના કાંઈક બોલામાં. તમે કાલ રાજકોટમાં ઓફિસ નખાવી ગયો કોઈને, અને બોર્ડ મરાવી ગયો બૂસ મારવા માટે, મળો હાંસ પડે 7 જણા બૂસ મારવા આવવાના, બોલો. કારણ કે માણસ જાણવું છે, ભલે ને 5 લાખ જાય પણ જાણવા તો મળે આ લોકો કઈ રીતે બૂસ મારે છે. એટલે ઘણા જાણવા હાટ હલવાવાનું. બહુ બહુ સરસ છે બધું. વાત કહું સાંભળો, હવે આપણે દાંત જ કાઢીએ ઘડીક. હા, કારણ કે પાછળ વાળા ભાઈઓ એટલા ઊભા છે બધા, હું ઠેર સામે તે. હા, અમુક ડાયરાને હા દાંત જ કાઢવા છે, અને આપણે દાંત કઢાવવાય છે, આપણે બીજો કાંઈ પ્રોગ્રામ તો છે નહીં. એક ભાઈ મને કે, માયાભાઈ ખરેખર મોજ જ કરાય, બીજું કાંઈ ન કરાય, આનંદ જ કરવાનો. અને માયાભાઈ મારી જેવું કે જીવન જીવે એને કોઈ દી ટાઢિયો તાવ ન આવે, અને ટાઢિયો તાવ આવે તો ઘરનાને તકલીફ જ નહીં, બીજા જ આપણી સેવા કરે. હું કહું કઈ રીતે? મને કે 20-25 જણા પહેલે 25-30 લાખ રૂપિયા લઈ લો, પછી તમને તાવ આવે છે ને ભલામણ ડૉક્ટરને ઓલા કરો, ઓલો મરી ન જાય ને કરે, આપણો ઘો બહુ ઉપડી જાય. બોલો, હવે જેને જેને બૂસ મારીને મોજમાં રહેવું એને વાંધો આવે કાંઈ? આવી સલાહ આપણને આપ. વાત થાય છે ને, મને કે અત્યારે કેવી ભગવાને, મને કે ખોટું, મને કે માયાભાઈ કોઈ દિવસ આપણે બંધમાં નહીં હાલવાનું, આપણે ખબર છે ઘરે 1 ટકનું અનાજ નથી, પણ ગામને ન ખબર પડવી જોવે, નકર ખુલ્લું પડી જાય. આપણે સાયકલ લઈએ કેમ ન હોય તો એમ, એવી વાતો તો કરવાની, કાલે ઓડી દોડાવીએ છીએ. 15 દિવસ ઓડીવાળાને ફોન કરો, મારા ગાડી આપતા નથી, હવે છેલ્લે કાંઈ નહીં તો બોમ્બેથી લઈ આવી તો છે જ તે. મને કે આવી જ વાતો કરશે ને તો ઉશીના માણસ આપશે. હવે ઘણા ગમે મને કે કેવી ગાડીઓ નીકળીને આપણે વાપર્યા વગરના રહી જાય ગામ, સમાજમાં એટલો બધો રૂપિયો ફરે છે, અને આપણે હું સાયકલો પંખા વગરને લઈને નીકળો ને બૂસ મારો લે. અને વાતે હાશી વાળા બૂસ મારવાનું હાલે તે, આપણા વડીલો ગાંડા હતા તેથી આપણા વડીલો આપણા ભાફલાઓ સોરે બેઠા બેઠા વાતું કરતા કે છોકરાઓ આલ્યા માલ્યા એ ધંધો ન કરતા, તેથી એને ખબર પડતી કે વિજય માલ્યા નામનો માણા બૂસ મારવાનો છે.
અને આપણે ચાઇનાના વડાપ્રધાન આવ્યા ને ગાંધીનગર, ત્યાં ભાભા બેઠા બેઠા વાતો કરતા, એલા ચાઇનાના વડાપ્રધાન આવ્યા છે. એક ભાભા કે ઓરિજિનલ કેદી આવશે. એટલે ભાઈ મને મને કે માય ભાઈ ટેસ્ટો કરી લે ભાઈ, બીજું કાંઈ ના કરાય, મોજ જ કરવાની. મને કે શું કામ બેંકો આપણને હપ્તા આપે છે, લેર કરો. મને વિઝીમાં જજો, 150 પ્લેન લઈ શકતો હોય તો આપણે ભલામણા કાંઈ નહીં, તો એક ફોર વ્હીલ ન લઈ શકીએ એમ કરીને મને તાન સડાવ્યું. મારી પાસે ગાડી લેવડાવી, નહીં હું કાંઈ મોટી ગાડી કોઈથી લઉં નહીં, કારણ કે સમાજ લીટા પાડે ખોટા. અને સમાજને લીટા પાડવા છે બીજું કામે નથી. મને કે કેવી ગાડીઓ નીકળી, કામ મેં કીધું આવો ભાઈ બહુ સારી. મને કે રોલ્સ રોય ને રેન્જ રોવર ને BMW ને કેવી ગાડીઓ. મને કે 20-20 તો માયા ભાઈ એરબેગ, અમુક ગાડીમાં 20 એરબેગ હોય કે ગાડી ભટકાય તો અંદર 20 એરબેગ ખુલી જાય, આપણો વાળ વાકો ન થાય. મેં કીધું વેમમાં નહીં રહેવાનું, આપણી વખતે નહીં ખુલે. અને આ એરબેગો કંપનીવાળાએ કાઢી ને શૈલેષભાઈ, એ આપણી સેફટી હાટું નથી કાઢી, એ કંપનીએ એની સેફટી હાટું કાઢી કે હપ્તા દીધા વગરનો મરી ન જવો જોવે એમ. અને આપણને એમ છે કે એને આપણી હાટું કર્યું બધું, નહીં પોતપોતાની સેફટીમાં બધાય. પણ મોટામાં મોટી તમારી એરબેગ હોય તો તમારો કૃષ્ણ, તમારી કુળદેવી, તમારો ઈષ્ટદેવ, તમારો સદગુરુ આ છે ને, એ તમારા માટે મોટામાં મોટી એરબેગ છે. એની કૃપા હોય ને તો તમારો વાળ વાકો ન થાય છે. એટલે માણસમાં મૂળ વાત પાછો આવું કે માણસમાં ગુણ જરૂરી છે. એકલા બુદ્ધિ નહીં, હા બુદ્ધિ જરૂરી છે, પણ બુદ્ધિ ગુણવાન હોય ને તો એ સારા નિર્ણયો લઈ શકે. રાવણ ભાઈ બુદ્ધિ તો હતી જ તને, કેવડો વૈજ્ઞાનિક સાહેબ, વાહ વાહિંદા કરતા. એનું કારણ કે તે દેની ઘેરે 80 હતા. આ પવન આ જે છે એનો અર્થ આપણે નથી, અત્યારે પંખા જ છે ને ભાઈ. 12 મેઘ જેના પાણી ભરે, આપણે 12 મેઘ જ પાણી ભરે છે ને. સાપ પાડો છો તો નળમાં ઘુરુદીન પાણી વહી આવે, કોણ ભરે? લક્ષ્મી ઓટોમેટિક. કોઈ અત્યારે બેડા લઈને ક્યાં જાય, બરોબર? એના રસોડામાં અમુક પ્રકારના સૂર્યના કિરણો પ્રવેશ થતા રસોઈ એની આંખે પાકતી હતી. અત્યારે થઈ ગયું સોલાર. તો આ રાવણ એટલો આગળ હતો, તે દી આ બધું એની પાસે હતું, બોલો. પણ બુદ્ધિ ખરાબ થઈ એટલે ઊંધું નાખ્યું એને. મેઘનાથનું દાદા મૃત્યુ, અને મેઘનાથના મૃત્યુ પછી ભગવાન રાઘવને રાવણ એક પત્ર લખે છે. રાઘવને માલુમ થાય મેઘનાથ મને બહુ વાલો હતો, કાલે સવારમાં એની શમશાન યાત્રા છે, આપની ફોજને એટલું નિવેદન કરજો, વાનર અને રીસોને એટલું નિવેદન કરજો, મારા દીકરાની શમશાન યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી કોઈ પણ કાર્યનું કૃત્ય ન કરે, એટલી મારી અદબ રાખે, મારા મેઘનાથની અદબ રાખે. સાહેબ રામની આંખ ભીની થઈ રામે સંદેશો મોકલાયો, રાવણને કહેજો રામ શમશાન યાત્રામાં આવે છે. ભગવાન રામ શમશાન યાત્રામાં જોડાણા છે. પણ કહેવા ગયો એટલું નહીં, મંદોદરીનું એટલું રુદન જોયું દીકરાના મૃત્યુનું, અને સુલોચના એટલું રડતી હતી. આ દ્રશ્ય રાઘવથી કરુણા નિધાનથી જોવાનું નહીં. બાપુ દાદાને રાઘવને ચક્કર ચડે છે, અને જ્યાં ધરતી ઉપર પડવા જાય રાવણ પકડે છે. અને સાલુ શમશાન યાત્રાએ રાવણે રામનો હાથ પકડ્યો છે, બે લંકાની બજારમાં હાલ્યા જાય. અને પછી હાલતા હાલતા ભગવાન રામ એટલું કહે છે કે રાવણ આ તારી બુદ્ધિનું ફળ છે, તારી શક્તિ ને મારી પરાશક્તિ સામ સામે ટકરાઈ રહી છે. સમાજને કેટલું નુકસાન આપણે કરીએ છીએ, પણ તારી શક્તિ ને મારી પરાશક્તિ બે એક થઈ હોત તો સમાજનું કેટલું કલ્યાણ થાત. ત્યારે રાવણે જવાબ આપ્યો કે સમાજનું કલ્યાણ થાત, પણ મારી લંકાનું કલ્યાણ તો તારા પગલા થાય એટલે થાય છે. અમે તો અમારા બધા અંદર હતો તો હેતુ આ જ. કઈ ત્રણ કોથળી પીને રાવણ થઈ જવાય? રાવણ થવું હોય તો કૈલાસ ઊંચો કરવો પડે. હા તો હાન તેન તે આપણે એમાં કોઈ ન આવે છે. ઘણા તો દિયાશમાં આવું ડોલકા કીડા જેવા થઈ ગયા, હાલતા હાલતા ભીતે ભટકે દિવાલે. આ દિવાલ કોણે કરી નાખે? હતી તારીમાં પણ તું ડબલું નાખી ગયો હાવ. અને અમુક અમુક તો મેં કીધું ને પીધા પછી આધ્યાત્મિકમાં આપણે હાથે પ્લાસ્ટર ને આપણે કહીએ આ શું જો ભગવાનની મરજી. એટલે ભગવાને કીધું તું કોથળી પીને છૂટાય છે ગાડી આગ જેમ નહીં, બધું ભગવાનના ખાતામાં છે જ નહીં. અમુક વસ્તુ તો આપણા હાથમાં જ છે સાહેબ.
અમુક તો કંપની તમને ગાડી લઈ દે કે ડ્રાઈવર થોડો આયરે મોકલે, સ્ટીયરિંગ તો તમારા હાથમાં છે. એમ જીવનમાં બધું આપણને ભગવાન આપે છે, પણ કયા રસ્તે હાલવું ને એ સ્ટીયરિંગ તો આપણા જ હાથમાં છે. અને એ જો હારા રસ્તે ચડી જાય અને આવા કાર્યમાંથી સારા વિચારો લઈ લઈ તો કોઈ દી વાંધો ન આવે. મૂળ તો વિચારની વાત છે ને, માતાઓ બેઠા એટલે એક વાત લઉં. હા, બહેનોને એક બે વાતો લઈને કરે એમ થાય કે રોયો, અમારે કાંઈ વાતો જ ન લાવ્યો ભાઈ. એટલે એક બે વાતો બહેનોની લઈ, બેનો બેનો એક વાત તો કરે જો, બેનો બેનો ભેગા થાય ને. આપણે ભાઈઓમાં બહુ હોપ નહીં દાદા, આપણે ભાઈઓ ભાઈઓ ભેગા છે એરપોર્ટમાં કે રેલવે સ્ટેશને ક્યાંક મળ્યા તો હામામાં કાઠલા મળી છું, ક્યાં નો છે કાલ પ્રોગ્રામ હતો એ લાગે. આપણે બહુ નહીં કરી, બેનો ઘરી ઘરીને પાસે આવશે, ઇતરથી બેન પણ એ બહુ થઈ જાય. હે બેન તમારે કયું ગામ? એ કે લે બેન અમારું ગામ જુનાગઢ. હા તો આપણે બે બહેનો થાય ત્યાં કેમ થાય, હું ગિરનાર બે ત્રણ વાર ચડી ગઈ દાદા. હું ગિરનાર ચડતો હતો, મને યાદ આવ્યું, ગિરનાર ચડતો હતો. આ વાત કોઈને કહેવાય નહીં પણ કહું. તે હવે તો આ ડોળીઓ થઈ ગઈ, તો ઓલા છોકરાઓ જે ડોળીવાળા છોકરાઓ એને હરખ. એ કે માય ભાઈ નહીં હાલે નહીં, અમે અમે હારે આવી એ બાને આપણે હારે રહેવાય આખો દી. તો એણે ઓલી ચાર જણાની ઓલી ખુરશીની આવે ને ચારની ઓલી ઓલી ડોળીમાં ન મજા આવે, એમાં તો સરવણના માવતર હોય એવું લાગે. હા તો ઓલી ખુરશી બાંધેલી ને એ ચાર જણા ઉપાડીને નીકળ્યા. મેં કીધું આ હારી હું કામ કે આપણે ઓલું થઈ જાય કે આપણે જેથી ચાર જણા લે તેથી કહેવા લાગશું. એટલે ચાર હકીકત બન્યું એ કહું, ચાર જણાની ડોળી. ને પછી 100-200 પગથિયા ચડું પાછા, એ લોકો 100-200 પગથિયા ડોળીમાં ઓલા બેસાડે. તેમાં વચ્ચે પોરો ખાવા ઉભે રહે ને એટલે ઓલી લાકડી હોય ને એને આ લાકડે ટેકા મૂકી દે, આપણે એમના ઉપર બેઠું રહેવાનું. એ લોકો લાકડી ઠેરાવી અને પછી ઘડીક ઊભા રહે એમના. અમે ત્યાં ઝાડવાને સાંયે એમણા ઉભેલા, થોડીક માવડીયું પોરો ખાવા ત્યાં બેઠેલું, એ થોડીક આગ્યું. એણે આમ જોયું, મારા કાને સાંભળ્યો, મારા આમ ખોટું બોલતો હતો. હાવત ધરાય એવો રોયો છે પણ શારને તોડવે હે બેન. આમ થોડી જાત્રા થાય, પાપમાં પડવાનો રોયો છે. મારા કાને માના મેં સાંભળ્યો, હાવત ધરાય એવડો છે ને રોયો શારને તોડવે. તા વળી હું કે વાણિયા હશે બેન, ત્યાં તો એ આવે ઈવડા એ બિશારા છે ને ડાળ ભાત ઉપર રહેતા હોય તેથી કઈ પગથિયા ન સળી કે બેન. એ બાને ચાર જણાનો પરિવાર હાલે છે ને બેન, ચાર જણાને કાંઈક તો મળશે. તો બીજી બહેન કે એ હું ન મારું કે આમ પૂન ન કરાય, એ તો જેનો હાથમાં જેને જેને પોત્યા કર્યું હોય ને બેન એ જ હારે આવે, બાકી આવા તો મરવાના રોયા. મેં પછી એ બાજુ જોયું, વંશત્રા હું હતો એમ થોડાક સાઈડમાં હતા, મારું મુખારવિંદ દેખાતું નહોતું, ચાલી કફની ને એ જ દેખાતું હતું. એટલે મેં કીધું બેન જય ગિરનારી. અરે રાત રોયો માયો ભાઈ, સાંભળતો હતો ભાઈ. મેં કહ્યું હા હું સાંભળતો હતો, તમને કહું માં પૂઈન કરો ડોળિયું કરી દે એવા છોકરા થાય, આ ઉંમરે તૂટવું પડે, પૂઈન કરો થોડાક. અને બીજી વાતમાં એ કહું, મેં કીધું આવડા તમે આજો બધું વારા ફરતી વારો હોય, આ શારે જણાય મને લીધો છે, હવે જે સમયે પગીચ્છા નહીં હોય તમને શું ખબર કે મેં આને ખંભે સડાવી સડાવીને આ ગિરનાર સડાવ્યો છે, આ તો હાટું વાળું છો. હા હો ભાઈ એ બધું અહીંયા અહીંયા છે, હાવ હાશી વાત છે ભાઈ, હાવ હાશી વાત છે. માઇન્ડ વળાવ્યું ને માવડ્યું મને કીધું, પણ વાતે હાશી સાહેબ હાથે હાલવું એ વસ્તુ જુદી છે. ડોશ્યું કીર્તન ગાચે છે, કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું. એમાં બે જણા દોડીને આવ્યા, માં જીએબી વાળાનું શેકિંગ આવ્યું, કરતા ડબ દિન પડી ગયા હાથમાં. અરે છોકરા બહાર ગામ ગયા ને મારા ઘેરે આકડિયા નાખેલા છે. કીર્તન બજારે સડ્યો તો એમાં બે ગુલાવાલા શું કહેવાય વાદળી કલરના શર્ટવાળા બે ભાઈઓ હામાં મળ્યા. એ ભાઈ મારે ઘીરે હાલો નહીં, તો કેમ તા કે અમારે જીએબી વાળા આવ્યા ને ઘીરે આકડિયા નાખેલા છે, જે કીધું એ જીએબી વાળા હતા. હું કામ જેના હાથમાં કડતાલ હશે ને એ પોતાનું હશે તો એ ખોટું સ્વીકારી નહીં શકે, સાહેબ એ હામું જ સતું કરશે, આ નરું સત્ય છે. બહેનોની વાત આપણને ગમે, એ કોઈ દી બેનપણી જલ્દી બનાવી લે એ ક્યાં કરો. આપણે આપણા પુરુષમાં થોડો ઘણો અહમ છે, આપણે જો કોઈકને બાળવા ગયા હોય, કોઈ ગુજરી ગયું હોય તો આપણે કાં અહીંયા સાપા વાંચતો હોઈશું બેઠા બેઠા, કેદી રાખ્યું બારમું, આમ તો બહેન રાખો ને બધું.
બહુ સાચી બોલું નહીં, બેનું કોઈ દેવું નહીં. અરે આપણે બાળવા ગયા ન્યાય હકના નથી રહ્યા. ગામ હોય એમાં બે જણાને બાળતા આવડતું હોય, જેને બાળતા આવડતું હોય એને એનું અભિમાન હોય, એને ન બોલાવીને ઓલા એમણા બાળતા શું કે એમ થોડાનો બાપ બળે આ ઘડીએ બોલાય છે. બાળતા આવડે એના અભિમાન. તો અહીંયા પાંચને શીખવાડીને તું મરી જાય કોણ દાદો બાળવા આવશે? મેં જોયેલું છે સાહેબ, એ બાળતા હોય તો ન્યા બીડીયું કાઢે, બીડીયું ન્યા તો બાકસ ન હોય તો બળતો હોય ન્યાલી ડીનલું લે. ભગવાનની મરજી હોય એમ થાય ભાઈ. કાલ મારો દીકરો તગારામાં વીસી ફરે એમ રખડતો હતો ગામમાં, અને આજ કડપનો પૂળો બળે એમ ભલે ભળ ભળ ભળો. આ જીવનનો હું ભરો થયો ભાઈ. આ છે ને કાંઈ નથી ભયું જ જવાનું. તો બીજું શું કે માણા હારો હારો હું તારા બાપનું કપાળ બૂસ મારું હતો મારો દીકરો. તને શું ખબર થાય કે એણે ઓલા મંદિરમાં દાન દીધું ભાઈ, ક્યાંય દીધું નહોતું, તકતી કોશિયું મારીને પાછી ઉછેડાવી હતી. એ થઈ રહ્યો આ તા બીડી દોરે પગી ગયો. તા ઓલો કે નાના હો ભાઈ માણા હારો હતો, કાલ મારી વાડી આવ્યો હતો. ઓલો કે હવે આવે તો કહેજે, અને હવે આવે તો તું વંડિયું ઠેકે ન જા. તા ઓલી બીડી પાછી બળતી બીડી, ઓલો બળતો એની માથે ઘા કરે. અરે હા આપણે બીડી ઘડે બળી જવું ને, બીડી તો તારીમાં દોરો લઈને જા, તું શું લઈને જવાનો છું સાહેબ? પણ એ આપણે આવી કરે ને કે બેનો નહીં કરે એવું. બેનો પછી આપણે અડધું બળવા આવ્યું ને પછી એમ કે જાઓ બૈરામ કહેજો ના આવે. ભૈરવ બેઠે ને ન્યાજીને કે જાઓ ના જાઓ જાઓ. તો ઓલા જે બેન દુભાણ આવે ને વૈશમાં બેઠા હોય, હા બાપા હાલો. તો ઓલી બીજી ભાઈ શું કે ભગવાનની મરજી બેન કઠણ થઈ જવાય, કઠણ થઈ ગઈ બેન હું તો પાણા જેવી થઈ ગઈ હાવ. પણ બિચારાને બળતા વાર લાગી, પોણો તે બાળી નાખ્યો હતો, પા ભાગ નહોતો એને ગામે બેળ્યો, બાકી પોણો તો તે ખોબો ઉપાડી લીધો હતો. વળી બીજી બાઈ કે માણા કેવા હતા કા? અરે બેન નીતિ તો એના બાપની, નીતિ વગેર જીવ્યો ન કોઈ, નીતિ એના બાપની. આખી જિંદગી ત્રણ પતિ રીમાં પણ કોઈ દી પાનું સોર્યું નહીં ઓલે. હવે પાનાને નીતુડીને શું લેના દેના? ત્યાં બીજી બાઈ શું કે એમ તો બેન ઘોડીને ટેકે હાલતા પણ કેવું ઠગુક ઠગુક હાલતા કા? ત્યાં બીજ બેન કે એમ તો એક આંખમાં ફૂલું હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા. ત્યાં વળી બીજી બાઈ બાજુ બેઠું શું કે એમ તો અમારા પાડોમાં રહેતા બેન અમને બધી ખબર છે, રોજ રાતે ત્રણ કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું ક્યાંય બોલતા નહીં લે. ત્યાં વળી બીજા મળી ગાડા જેવડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું તારા બાપ કોઈ હડા સાલું કર્યા અહીંયા? પણ એ કોઈ પણ બાબતમાં કોઈનું નબળું વેણ નહીં ભાંગે, કોઈથી નબળું નહીં બોલે. આપણે વાત વાતમાં કોકની ટીકા કરી લેશું. ત્રીજી વાત, કાંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ આજે અમે જોક્સ આ વાત કરીશું કામ? એ વાતને દોર બાંધવા માટે. ટીકા સમાન કોઈ પાપ નથી. કોઈની ટીકા કરવી, કોઈ વિશે ખરાબ બોલવું, એનાથી આ દુનિયામાં મોટું પાપ નથી. દાદા એક દાખલો મને ગમે છે લઉં. એક રાજા હતા, ટૂંકી વાર્તા શૈલેષભાઈ. એ રાજા સંસ્કૃતિનો જાળવનારો માણસ હતો. કોઈ આવા વિદ્વાન બ્રાહ્મણો પંડિતો એની કચેરીમાં આવે, ધર્મ ઉપર સંવાદ થાય, શાસ્ત્રો ઉપર સંવાદ થાય, વિદ્વાન પંડિતો સામસામા પ્રશ્નો કરી શ્લોકો ખોલાવે, આવી ચર્ચા હાલે, જે પંડિત જે બ્રાહ્મણ બહુ સારું કરે રાજા ખોબે ધોબે અને ધન આપે. એ સમયના એક પણ બ્રાહ્મણનું ખોરડું એવું બાકી નહોતું કે ધનવાન ન હોય, જેનો રાજા સંસ્કૃતિનો ઉપાસક. અને હું તો આપને કહું કે આપના પોતાના ગામમાં તમારા ગામનો ઠાકર મંદિરનો પૂજારી, તમારા ગામનો શિવ મંદિરનો પૂજારી અને તમારા ગામનો બ્રહ્મ દેવતા, આ ત્રણ જે ગામમાં સુખી, ગામ સુખી કાયમને માટે રહી સાહેબ, એ ગામની ફરજ છે. સતનારાયણની કથામાં તણીસે દિન ઊભા રહી, તણીસે એમ કઠિયારો આવે કોઈ લાકડાને ભારો ન આવે ડો,
અમારા ગોરદાદાનું એક જગ્યા કથા હતી, તે એ ગરધણી જ્યાં શું છે, અમારા ગામમાં ગોરદાદા એક અને ભાદરો મહિનો એટલે એટલે એક દીમાં ત્રણ ત્રણ ચાર ચાર જગ્યાએ કથા વાંચવા જવાનું ટાઈમ આપી દીધેલો, તારો બપોરે અને કે તારે હાનના ચાર વાગ્યા, છેલ્લી નવ વાગ્યા અમારા ગામમાં એ ખાટાભાઈ ત્યાં નામ સાથે કહું, ખાટા થોડુંક અમારે તોતડું બોલે ખાટાભાઈ ખરક, તે આ કથા પૂરી થઈ ગઈ મહેન્દ્રભાઈ, પણ કઠિયારો ન આવ્યો, તે ગરધણે કીધું હે દાદા તથિયારો કેમ ન આવ્યો, નવીરો છે કઠિયારો, તારે સતનારાયણનું ગામ હતું કઠિયારાનું ગામ હતું, બોલો દબાઈ ગયું, બોલો અતિ. આ રાજા સંસ્કૃતિના પ્રેમી, સંસ્કૃતિનું જતન કરનારો માણસ, એ જ ગામમાં એક ખેડૂત બ્રાહ્મણ દાદા ના ગાયત્રી આવડે પૂરવ, બસ હે હરિ કઈ ખેતી કરી પોતાનું જીવન ચલાવે, એને દીકરી અતિ વિદ્વાન, એ દીકરીએ કીધું કે પિતાજી આપણા તમામ બ્રહ્મદેવતાઓ તમામ પંડિતો મહારાજાની કચેરીમાં જાય છે, તો પિતા આપ જાઓ ને તો આપણે પણ ધર્મ વિશે જાણકારી પણ થાય અને ક્યારેક પ્રશ્નોત્તરી થાય તો જવાબ પણ, કે બેટા હું હાવ એ પંડિતોની વચ્ચે હું કેમ જઈ શકું, હું મને બિલકુલ ગાયત્રી પૂરું નથી આવડતું, કે પિતાજી તમે જાઓ, કદાચ કોઈ તમને પ્રશ્ન પૂછે ને તો તમારે કહેવાનું કે રાજા એનો જવાબ હું કાલે આપીશ, એ પ્રશ્ન તમે લેતા આવજો, હું એનો જવાબ આપી, બીજે દી તમારે જવાબ આપવાનો, ટૂંકી વાત લઉં સાહેબ, આ રીતે ગોરબાપા મળ્યા જવા, પ્રશ્ન આવે જવાબ દીકરી આપે, બીજે દી પાછા પંડિત એમ કહેવાય કે એ ગોરબાપા બીજે દી એનો જવાબ આપે, સાહેબ સર્વશ્રેષ્ઠ નિપુણ બન્યા સાહેબ, દશે દિશામાં આ પંડિતની મળ્યો વખાણ થવા, બીજા પંડિતો હતા એને એમ છું કે આ આ આ આને આવડે ક્યાંથી, આ એમાં અઘરો પ્રશ્ન એકવાર પૂછાયો કે મહારાજ એ બહુ પંડિત મહાન હોય તો એને કયો ભગવાન ક્યાં મળે, સરળ ને સીધો જવાબ છે, કયો એને જવાબ આપે, દીકરીને બેજે દી પૂછ્યું બેટા પ્રશ્ન પૂછ્યો ભગવાન ક્યાં મળે, એટલે દીકરી કીધું ઉત્તર દિશામાં, બીજે દી કચેરીમાં કીધું મહારાજ ઉત્તર દિશામાં ભગવાન મળે, એકવાર સમય જતા રાજાને થયું કે હાલ ને ભગવાન મળે તો ઉત્તર દિશામાં જાઓ, અને રાજા છે એ પોતાનું અશ્વ લઈ એ ઘોર જંગલમાં જાય છે ઉત્તર દિશામાં, ઘોર જંગલમાં ગયા તો એક સંતની ઝૂંપડી, સંતની કુટિયા, સંતે જ્યાં મહારાજાને આવતા જોયા એટલે સંત આગળ આવ્યા, રાજાને આદર આપ્યો, પધારો મહારાજ, બેસાડ્યા, આગતા સ્વાગતા કરી, પછી રાજાને કીધું કે મહારાજ મને ઇન્દ્રનું વિમાન આવ્યું છે, સ્વર્ગમાં આટો મારવા જવું છે, આપની અનુકૂળતા હોય તો ઘોડું ભલે બાંધ્યું બેસી જાઓ પ્લેનમાં વિમાનમાં, આપણે સ્વર્ગમાં જઈને પાછા વહી આવી, હવે આવો આવો મોકો કોણ જાતો કરે, રાજા બેઠા એમાં, રાજા જેવા સ્વર્ગમાં ગયા, અહીંયા ઇન્દ્રથી લઈને બધાએ સંતનું સ્વાગત કર્યું, રાજા છે એ બજારમાં ફરવા ગયા સ્વર્ગમાં, આગળ ગયા ને દાદા તો ઇન્દ્રના મહેલ કરતા હવાયો મહેલ એક તૈયાર થતો હતો, એટલે ઇન્દ્રએ પૂછ્યું કે ઓલા સોરી આ રાજાએ પૂછ્યું કે ઇન્દ્ર નવો મહેલ બનાવે, તો કે ના ઇન્દ્ર માટે નથી આ, કે તો કે મૃત્યુલોકમાં એક આ નામનો રાજા છે એ સંસ્કૃતિનું એટલું જતન કરે છે એને લીધે પરમાત્મા બહુ ખુશ છે, અને એ જ્યારે અહીંયા આવશે ત્યારે એના માટે આ મકાન તૈયાર થાય છે, એ રાજા પોતે હતો, અભિમાન આવ્યું આપણા માટે અહીંયા તૈયારી થાય છે, જ્યાં બે ત્રણ દી અહીંયા ગયા એટલે અહીંયા કહેવાતા અમુક વિદ્વાનોને મોકો મળ્યો કે આ પંડિત છે એ ક્યાંથી આ જવાબ લાવે છે, અંતે ત્રણ દીમાં જાણવા મળ્યું કે એની દીકરી વિદ્વાન છે, ન્યાલી જવાબ મળે છે, તાક આનું હવે ખંડન કરો તો જ આપણો કામ થાય. રાજા ત્રીજે દિવસે આવે છે, આજુબાજુના એના જે હતા પ્રધાનો મંત્રીઓ જે કાંઈ હતા એને બધાને કીધું મહારાજ જો તમારી સંગ બદલી, તમારો સલાહકાર ફર્યો એટલે કઠણાઈ, મહારાજ આપણા ઓલા ગોરબાપા છે ને કે હા એ જે જવાબ આપે છે ને એના નથી, તો એની ઘરે વિદ્વાન દીકરી છે અને રૂપવાન પણ એવી છે, એક જણો કહુંબો ઘોળતો ઘોળ, સાહેબ આવા કાન ભંભેર્યા માણસો, કહુંબો ઘોળતો ઘોળતો બોલ્યો કે બાપુ એ તો તમારી બાજુમાં રૂડા લાગે, અને રાજાની બુદ્ધિ ફેરવી, અહીંયા દીકરીને ખબર પડી ગઈ કે મારા દેશના રાજાની બુદ્ધિ બદલી છે, પિતાને કીધું પિતાજી હવે આ નગરમાં રહેવાય નહીં, આપણે નીકળી જઈએ, રાજના માણસો હવે પહેલા નીકળી જાય, દીકરી પિતાને લઈ ન્યાલી નીકળી ગઈ સાહેબ, અહીંયા રાજે હુકમ કર્યો ગમે ન્યાલી ગોતો એ બ્રાહ્મણની દીકરીને,
ગોરબાપાને ગોતો, માણસ ત્યાં મળતા નથી. હવે રાજાને પાગલ બન્યો છે રૂપ પાસળ, એ બ્રાહ્મણની દીકરીની અતિ ઘોર પાપ બાજુ ધીરે ધીરે જઈ રહ્યો છે મહારાજ. અને હવે તો આ બધી ધર્મ સભાઓ બંધ થઈ, શાસ્ત્ર સભાઓ બંધ થઈ, એક જ મુદ્દાનો કાર્યક્રમ જે મળે ને સૈનિકોને કહે કે જાઓ. અને સૈનિકો આ ગોતો અમારે બાજુના રાજાઓએ સડાઈ કરી, અમુક ગામડાઓ હરાઈ ગયા. ધીરે 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 રાજા બે ભાન મળ્યો, થાવા ભાન ભૂલ્યો છે. સમય જતા ફરી વાર એમ થયું કે હાલ પાછો ઉત્તર દિશામાં જાઓ. ઉત્તર દિશામાં જાય, એ જ આશ્રમ, એ જ ઘટના. પાછું સંતે કીધું કે આવશે મહારાજ સ્વર્ગમાં, હાલો. અને સ્વર્ગમાં જાય છે. શૈલેષભાઈ જે જગ્યાએ મહેલ બનાવતો હતો ત્યાં ઝૂંપડી, ત્યાં એક નાની એવી ઝૂંપડી, ઝૂંપડીમાં સાણ ભરેલું, એકલું સાણ ભરેલું. એટલે રાજાએ પૂછ્યું ત્યાં કે ભાઈ અહીંયા એક મહેલ બનતો છો ને? હા, મહેલ બનતો થો, પણ અમુક લેવલે પહોંચ્યા પછી અમુક ભૂલ છે ને એ બહુ ભયાનક હોય છે. એ રાજાએ એવડી મોટી ભૂલ કરી અને એક બ્રાહ્મણની દીકરી, વિદ્વાન દીકરી ઉપર એણે દ્રષ્ટિ બગાડી છે, વિચાર બદલ્યો છે, એટલે એનું પાપ બધું બળીને ભસ્મ થયું છે. અને હવે એ રાજા આવશે ને ત્યારે એને આ ઝૂંપડીમાં રહેવાનું ને આ સાણ ખાવાનું. ઓહો, રાજા આવ્યો પાછો. એક જ વાત કે હવે દીકરીને બોલાવો, દીકરીના પગ પકડી લઉં. દીકરીએ પિતાને કીધું, બાપા વિચાર ફેર્યો છે બાપુજી, હવે જવાય. અને મળે છે, દીકરીના પગમાં પડીને કીધું, બેટા મા મને બચાય, મારી દીકરી મને બચાય. રાજા લાખો ભૂલ કરે તો ચાલે, પણ લાખોનો પાલનહાર થયા વિચાર ન ફરવો જોઈએ. તું રાજા છો, તારી અંદર ભગવાન છે. હવે મારી માં તું જ રસ્તો કહે. સાહેબ અહીંયા બેઠા બેઠા દીકરી બોલી, સાણ જોઈ આવ્યા એમ ને, ઝૂંપડી જોઈ આવ્યા. ઓહો, શું વાત કરો છો? કે હા મહારાજ, તમારા અહીંયા વિચારો ફરે ને મને ત્યાં ખબર પડે. સાહેબ આ જાહેરમાં રહેનારા, આવા ભાગવતની નજીક બેનારા ને તમે નાના હુના ન સમજતા. સાહેબ એ તો પોથીજી જ નક્કી કરતા હોય કે મારે કોના આંગણામાં પધરામણી કરવી છે. ભલા મને નિર્ણય અસ્તિત્વ કરતો હોય છે. આ વિચારો લઈ શકાય. એક તમારું હળી ગયેલો મોબાઈલ નું બટકું બ્લુટુથ થી તમારી અંદર ના પડેલા ડેટા જો લઈ આવતું હોય તો તમારી ખોપરી ન લઈ શકે એવું કયો તમે? લઈ શકાય, એમાં ભરી પણ શકાય. શું કરું દીકરી? મહારાજ હવે જ્યાં સુધી તમારી ટીકા નહીં થાય, વાત એ ચાલે છે કે કોકની કરેલી ટીકા તમને કેટલું નુકસાન કરે છે એ વાત આલે છે. મહારાજ એક રસ્તો છે, શું? હું તમારી દીકરી તરીકે, તમારી બેન તરીકે, ગાયત્રી તરીકે આવું તારા ઘરે, પણ સમાજમાં ખોટી વાતો થવી જોઈએ. તમે એ રીતે મને લઈ જાઓ, સમાજને ખરાબ અસર પડે. સાહેબ લઈ જાય છે ઘરે, સમાજમાં વાતો મળી થવા કે રાજાએ ભયાનક કામ કર્યું, આ રાજાને ન કરવું જોવે, આ રાજાને ન શોભે, અને ખોટી ટીકાઓ મળી થવા. ખારેકું હતી ખોટા કર્મની, એને લઈ ગયા નિંદક લો. ખૂબ બધાએ ટીકા કરીને પછી પાછા રાજાને કહે છે કે મહારાજ જાઓ પાછા આશ્રમે. અને રાજા જાય છે અને પાછા સ્વર્ગમાં ગયા તો દાદા એ ઝૂંપડીમાંથી સાણા ગામ ખાઈ ગયેલું, બધું એટલું પડેલું. આવીને કીધું કે થોડુંક પીડ્યું તક, બસ મહારાજ એટલું જો કોઈ ખાઈ જાય એટલે પાછી ઝૂંપડી વહી જાય, મેલના પાયા ચાલુ થાય. હવે એક કામ કરો મહારાજ, આપણું ફલાણું નગર છે ને, કે હા, એ નગરમાં એક સુતાર ભગત છે, એ સુતાર ભગતે કોઈની ટીકા કરી નથી તમારી, એ એક કરી નાખે ને એટલે ગોબો ઉપડી જાય. રાજાએ ખેડૂનો વેહ ધારણ કર્યો, ખેડૂત બની. અને રાજા એમ કહેવાય કે હાથી લઈ અને હુતારને અહીંયા જાય છે અને કહે છે કે જો ભગત મારા દંતાળને છે જાળી મારી ગયો ને. રાજાઓ કંઈક હતા સાહેબ. ભગતે હાથમાં વાહલો લીધો, ધીરે ધીરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ,
રાજા જેમ ખેડૂ બે એમ બે ગયા ઉતાર પાસે, ક્યાં ભગત કેમ છો? હા બાપા હરે કૃષ્ણની કૃપા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. પણ ભગત આપણા રાજાએ કેવું કર્યું? કાં હશે બાપા હરે કૃષ્ણ. અરે પણ રાજાથી ને આવું કરાય? હશે બાપા કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ત્રીજી વાર કીધું, ભગત તમને કહો રાજાને આવું કોઈથી થોડું ડગલું ભરાય? હશે બાપા હરે કૃષ્ણ. રાજાએ ખેડૂતના વેશમાં હતા ને કીધું, શું ભગત હશે હરે કૃષ્ણ હશે કૃષ્ણ કર્યા કરો છો? ત્યાં કે વાલા કૃષ્ણને જે વધાર્યું એ થાય, ત્યાં પણ એમ થોડું હાલે. એટલે એણે હુતારે હાથે એક કોઈ મૂકી અને રાજાને કીધું, મહારાજ ભગત એટલું સાણ તો તારે જ ખાવું પડશે. ઓહો, તમે કલ્પના તો કરો સાહેબ, જે હિમાલયની કંડલામાં તપ કરવાથી ન મળે એટલું સંસારની વચ્ચે પોતાની નેક અને ટેકને જો મર્યાદામાં રાખી લે તો એ પણ બેઠો બેઠો જાણી શકતો હોય તો આમાં કોને ભજન ક્યાં પોગાડે નક્કી નથી સાહેબ. આ વિચારધારા તુલસીદાસ વગર ચંદ્ર ઉપર ગયા પહેલા કે વગર સૂર્ય સુધી ગયા પહેલા એના વર્ણનો જો હનુમાન ચાલીસામાં લખી શકતા હોય, એનું અંતર જો આપી શકતા હોય. આ છે આધ્યાત્મિક જગત. અને આપણું અમેરિકા સાહેબ આપણું પંચાંગ સ્વીકારે છે ને, નાસા કંપની આખી પંચાંગ ઉપર આલે છે, ભારતના તારીખ ઉપર નથી આલતું. તારીખ ઉપર લઈને ખબર જ ન પડે ક્યારે કયું ગ્રહ ક્યાં આટા મારતો હોય છે સાહેબ. અને ધરતી આમ કહેવાય સમંદરના મોજા ભરતીને ઓટ આ ભારત વર્ષના પંચાંગના ઋષિઓએ નક્કી કર્યા છે, કઈ તિથિ એ કેટલો એને એમ કહેવાય ભરતી આવે ને કેટલો ઓટ આવે. આ પંચાંગ છે આપણું. એને બદલે આપણે હા વચ્ચે તારીખ ઉપર વિયા ગયા છે, આ તારીખનું ધ્યાન રાખો આપણે કાંઈ વાંધો નથી. એનું જો 2012માં એનું કેલેન્ડર પૂરું થઈ ગયું, એટલે જ અમેરિકા કહેતો ને 2012માં પૂરું થઈ જાય. આપણે 2010માં હતા, ચારથી બે વર્ષે જેમ તેમ બી ગયા. એને કીધું ને 2012માં પૂરું, બાર 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 પૂરું. આપણે બાર બાર બારનો પ્રોગ્રામ કર્યો હતો બરાબર ને.